जयेंद्र पटेल आज फरी दिल्ली जशे। चार बैठक पर ना उम्मीदवारों की कराशे चर्चा। भाजपे नक्की करेला उम्मीदवारों पर लागशे मोहर। चार बैठकों पर भाजपे हजू नहीं जाहिर कर्या उम्मीदवार। मेहसाणा, अमरेली, सुरेंद्रनगर और जूनागढ़ बैठक ना उम्मीदवारों बाकी छे। आ चार बैठकों पर भाजपे उम्मीदवार नहीं जाहिर कर्या तो तेनी पाछळना कया कारणों छे, कया नामों पर मोहर मारवामां आवी शके छे, आ तमाम ने लईने ज बैठकों थई रही छे। उम्मीदवारों की चर्चा थवानी छे। मुख्यमंत्री जई रह्या छे दिल्ली। हितेन जोड़ाया छे वधु विगत साथे। हितेन, चार बैठकों ने लईने वधु एक वार फरी एक सवाल पूछवा मांगे छूं के आ ए चार बैठकों पर नाम नहीं जाहिर कर्या तेनी पाछळ अत्यारे भाजप शुं विचारी रह्युं छे? हजु पण बैठकों पर बैठकों थई रही छे, कया नाम पर मोहर मारवी तेने लईने? जो अंतिम निर्णय प्रधानमंत्री नरेंद्र मोदीए ज लेवानो छे, कारण के आ चार बैठक होय के पछी बाय इलेक्शननी पांच विधानसभानी जे बैठक पर पण सात महीना चूंटणी थवानी छे, ते एटले कुल मळावीने नौ बैठकों पर उम्मेदवार नक्की करवाना छे, तो ये निर्णय प्रधानमंत्री नरेंद्र मोदीए ज लेवानो छे। हालांकि पहली अने बीजी बैठक में जे नामों जे पेनल मोकलवामां आवी हती ते नाम पर प्रधानमंत्रीनी सहमति नहोती, जेथी तेमने सूचनों आपवामां आव्या हता प्रदेश नेतृत्व ने कि फरी एक बार नवी पेनल साथ नवा नामों साथे तेमने बोलावामां आवशे। अने आजे सांजे छ वागे सीईसीनी बैठक योजवामां आवी छे, पण प्रधानमंत्री साउथना प्रदेशथी लगभग 8-9 वागानी आसपास दिल्ली पहोंचे, ત્યારબાદ મનાઈ રહ્યું છે કે મોડી રાત્રે આ સીઈસીની બેઠકની શરૂઆત જે છે તે દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં થાય, અને જેમ પહેલી બેઠક રાતના 3 વાગ્યા સુધી ચાલી હતી તે જ હિસાબે લગભગ વહેલી સવાર સુધી આ બેઠક યોજાય, અને આજે લગભગ તમામ બેઠકો ઉપર તમામ ઉમેદવારો જે છે તે નક્કી થઈ જાય તેવું મનાઈ રહ્યું છે। પણ તેની સાથે એક વાત એ પણ કહી દઉં કે પ્રદેશ નેતૃત્વ ભલે આજે જઈ રહ્યું છે, રત્નાકર જશે, સીઆર પાટીલ જશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે, આ ત્રણ નેતાઓ સીઈસીની બેઠકમાં હાજર રહેશે, પણ તે માત્ર આ ચાર બેઠકના પેનલ લઈને નહીં જાય, તેના સિવાય કેટલીક બેઠકો ઉપર ચર્ચાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીની અંદર કે ઉમેદવાર બદલી શકાય। કારણ કે બનાસકાંઠાની અગર વાત કરીએ તો ગેનીબેન ઠાકોર જે હિસાબે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે, નિશ્ચિત તો પર તેની પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવાર ચૌધરી સમુદાયથી આપી દીધા, પણ ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર જે છે તે ભારતીય જનતા પાર્ટીનું અંદરનું જ માનવું છે, પોતાનું માનવું છે કે એક સ્ટ્રોંગ કેન્ડિડેટ છે અને ટફ ફાઇટ આપી શકે છે, અગર ટફ ફાઇટ થઈ તો નિશ્ચિત તોર પર સીટ જે છે તે હાથમાંથી જઈ શકે છે, એવામાં હેટ્રિક પોસિબલ નહીં થાય, તો નિશ્ચિત તોર પર ત્યાં મંથન થઈ રહ્યું છે તે બેઠક પર, બેઠકને લઈને પણ મંથન કરવામાં આવશે કે ત્યાં શું કેન્ડિડેટ બદલીને કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટ ગેની ઠાકોરની સામે કોઈ સ્ટ્રોંગ મહિલા કેન્ડિડેટ ઉતારવું કે પછી જેમને ઉમેદવાર બનાવ્યા છે રીતા ચૌધરીને તેમના ઉપર આગળ વધુ તેના ઉપર પણ ચર્ચા કરાશે। તેના સિવાય વધુ એક બેઠક ઉપર ચર્ચા કરવામાં આવશે, બરોડા બેઠક ઉપર, જે હિસાબે જ્યોતિ પંડ્યાનો બળવો જોવા મળ્યો, સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ તે ખુલીને સામે આવ્યા, અને હવે ઇન્ટરનલ ભારતીય જનતા પાર્ટી વડોદરા યુનિટમાં ક્યાંક ને ક્યાંક મેસેજ વયો ગયો છે કે મુખ્યમંત્રી ખુદ બોલી ચૂક્યા છે કે બરોડા વિકાસમાં પાછળ રહી ચૂક્યું છે અમદાવાદ અને સુરત કરતાં, તો બરોડામાં એવા કોઈ ચહેરાને લાવવો જોઈએ કે જે વિકાસ કરે, તો નિશ્ચિત તોર પર રંજનબેન ભટ્ટને ડિક્લેર કરવામાં આવ્યા છે, ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી છે, પણ તેમને કન્ટિન્યુ